સલામુઅલૈકુમ. ક્રેસન્ટ બોયઝ પ્રાઇમરી સ્કૂલ ગુજરાતી માધ્યમમાંથી હું ખલીફા હુસના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 2ના પ્રથમ સત્રમાં આજનો આપણો વિષય છે ગુજરાતી વિજ્ઞાન છે એકમ 5 મારે તો બસ રમવું છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમના અગાઉ આપણે ભાગ 1 જોઈ ગયા, જેમાં આપણે ગોળ ગોળ ધાણી કાવ્ય અને હું તરસ્યો કાગડોની વાર્તા સાંભળી હતી. આજે આપણે તેનો ભાગ 2 જોઈશું. ભાગ 2 શરૂ કરતા પહેલા ચાલો વિદ્યાર્થી મિત્રો એક ખૂબ જ સરસ ગીત સાંભળીએ. આટા પાટા ગિલ્લી દંડા કાતો સંતા કુકડી સંતુ બેની ચાલો રમવા અમે બનાવી ટુકડી. આટા પાટા ગિલ્લી દંડા કાતો સંતા કુકડી સંતુ બેની ચાલો રમવા અમે બનાવી ટુકડી. લંગડી માં હું સૌને પકડું ફાંકો રાખતી નીલમ, આજ એને હમ ફાવી દઈએ ઉતારીએ એની ફિલ્મ. એક પગે લંગડી ના ફાવે આમલી પીપડી રમશું, ખિસકોલી ની જેમ પછી સૌ ડાડે ડાડે ભમશું. આટા પાટા ગિલ્લી દંડા કાતો સંતા કુકડી સંતુ બેની ચાલો રમવા અમે બનાવી ટુકડી. જો કોઈ તારી પાસે આવી કેશે ચલક ચલાણું, શેલાને ચિંદીને કહેજે પેલે ઘેર ધાણી. જો કોઈ તારી પાસે આવી કેશે ચલક ચલાણું, શેલાને ચિંદીને કહેજે પેલે ઘેર ધાણી. રમતા બમતા થાકશું નહીં ને પરસે વે નાશું, પછી જઈને તળાવ કાંઠે મોટા ધુબક્કા મારશું. મમ્મીને કહી દઉં કે નહીં કરતી ચિંતા ખોટી, સંતુ બેની મારી સાથે રમતા થાશે મોટી. આટા પાટા ગિલ્લી દંડા કાંતો સંતા કુકડી સંતુ બેની ચાલો રમવા અમે બનાવી ટુકડી. વિદ્યાર્થી મિત્રો, તમને ગીતમાં ખૂબ જ મજા પડી હશે. હવે આપણે આપણા પાના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 60 ઉપર સૌથી ઉપર જે પ્રશ્ન છે, જો અહીંયા શોધો અને લખો. અહીંયા આપેલું છે નીલમ. નીલમમાં નને દીર્ઘઈ ની, લ લને કઈ ની લ અને મને કઈ ની મ તેમ આપેલું છે. અને અહીંયા કેવી રીતે આપેલું છે, નીલમ એટલે કે નને દીર્ઘઈ ની, લ અડધો, લને જોડીને અને પછી મને કઈ ની મ તેવી રીતે આપેલું છે. તો અહીંયા ફિલમનું આપણે કેવી રીતે બનાવશું, ફિલમ. ચલકનું ચલક, ધુબાકાનું ધુબાકા, ગિલીનું ગિલ્લી અને પેલેનું પેલે. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, જો ભાવેશને ભાવેશ કહીએ તો કેવી મજા પડે. ત્યાર પછી જુઓ લખો અને મોટેથી વાંચો. જો અહીંયા ભાવેશનું ભાવેશ લખેલું છે તો તેવી જ રીતે આપણે પણ અહીંયા લખીશું, રાકેશનું રાકેશ, ગોપાલનું ગોપાલ, જલેબીનું જલેબી, નીલાનું નીલા અને ભૂમિકાનું ભૂમિકા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તમારા 6 મિત્રોના ઉપર જેવા નામ અહીં લખો અને એ નામથી બોલાવો. તમારા જે 6 મિત્ર હોય તેમના અહીંયા નામ લખવાના છે અને તેમને તે નામથી બોલાવવાના છે. હવે ત્યાર પછી જુઓ આવા વાક્ય તમે બનાવી શકો તો કેવા વાક્ય. જુઓ અહીંયા અમે ગોધરા ગયા, તેનું શું આપેલું છે, અમે ગોધરા ગયા. ત્યાર પછી છે તમે નદીસર જોયું, તો તેને શું આપેલું છે, તમે નદીસર જોયું. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ ગોધરાની નીચે લાઈન કરેલી છે તો તેને ગોધરા લખેલું છે, અને નદીસરની નીચે લાઈન છે તો તેને નદીસર લખેલું છે. હવે અહીંયા આપણે બનાવવાનું છે. જુઓ
ફતેસિંહે ફાટક બંધ કર્યું તો કઈ રીતે લખાશે ફતેસિંહે ફાટક બંધ કર્યું ત્યાર પછી છે બાબુભાઈએ બકરી પાડી તો તેને કેવી રીતે લખીશું બાબુભાઈએ બકરી પાડી પછી અહીંયા જુઓ એ તો કેવી અજબ જેવી વાત છે તો તેને કેવી રીતે લખીશું એ તો કેવી અજબ જેવી વાત છે ત્યાર પછી છે અમે મેળામાં ખૂબ મજા કરી તો અહીંયા ખૂબ અને મજાની નીચે લાઈન આપેલી છે તો આપણે એને કેવી રીતે લખીશું અમે મેળામાં ખૂબ મજાનું મજા કરી ત્યાર પછી જુઓ વાંચો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કેટલાક વાક્ય આપેલા છે અને વાક્યમાં અમુક શબ્દોની નીચે લાઈન કરેલી છે જુઓ પહેલું વાક્ય જોઈએ કાગડો તરસ્યો હતો કુંજામાં પાણી ઓછું હતું પછી કાગડાએ યુક્તિ કરી બીજું ફૂલસિંગનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો ત્રીજું ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે સફા ચટ્ટ ચોથું જગ્ગુ જુઠ્ઠું બોલ્યો એટલે તનુએ તેની કિટ્ટા કરી પાંચમું મમ્મીએ ચુન્નુને તડકામાં રમવાની ના પાડી હતી ચુન્નુ તડકામાં રમીને આવ્યો મમ્મીએ ગુસ્સે થઈને કહ્યું ચુન્નુ તું જક્કી છે છઠ્ઠું જુઓ ત્રિષાએ પપ્પા પાસે 100 રૂપિયા માંગ્યા પપ્પાએ તેને ફક્ત 50 રૂપિયા આપ્યા સાતમું દાદા દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે તે કૃષ્ણના ભક્ત છે આઠમું આપણા રાજ્યનું નામ ગુજરાત છે નવમું મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે તેમની પાસે ખૂબ પૈસા છે તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે દસમું હું શાળાએ જઈ શકું તેમ નથી મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 વાક્ય જે આપણે વાંચી ગયા તેમાં દરેક વાક્યમાં જે શબ્દ તો દરેક વાક્યમાં અમુક શબ્દો એટલે અમુક કેવા શબ્દો કે જેમાં અડધો અક્ષર આવતો હોય તેવા અક્ષરોની નીચે લીટી દોરેલી છે તો આ બધા શબ્દો આપણે પાના નંબર 62 ઉપર લખવાના છે જુઓ અહીંયા શું કહ્યું છે લીટી દોરેલા શબ્દો લખો તો પહેલું શબ્દ આવશે તરસ્યો પછી યુક્તિ ત્યાર પછી ફટાક ફૂટ્યો ભવ્ય ભટ્ટ સફાચટ જગ્ગુ જુઠ્ઠું બોલ્યો તન્નુ મમ્મી ચુન્નુ આવ્યો ગુસ્સે જક્કી પપ્પા માગ્યા ફક્ત આપ્યા કૃષ્ણ મંદિરે કૃષ્ણના ભક્ત રાજ્યનું ગજ્જર ધનાઢ્ય ધનાઢ્ય એટલે ખૂબ પૈસાદાર એરોપ્લેન રજા ચીઠ્ઠી વિદ્યાર્થી મિત્રો આમ અહીંયા આપણે લીટી દોરેલા શબ્દને લખવાના છે મેં લખ્યા છે તેમ તમારે અહીંયાથી જોઈને લખવાનું છે આશા છે કે તમને ભાગ 2માં સમજણ પડી ગઈ હશે તમારો ખૂબ ખૂબ આભાર